મારી રસોઈમાં લગનની કેટલું તેલ છે આવો પ્રસંગ હોય તો દોસ્તો નવા વિડિયોમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છે નિતિન જાની બોલે તો ખજૂર ભાઈ તો ખજૂર ભાઈ વિશે થોડીક જાણકારી મેળવી લઈએ ખજૂર ભાઈએ એક મૂવી બનાવ્યું એના પ્રમોશન માટે એમણે એક વિડિયો બનાવ્યો જિગલી અને ખજૂર અને બધાય મારી જેમ ભમરાળાતા હોય ને એમનો વિડિયો વાયરલ થઈ ગયો અને ચેનલ ચાલી ગઈ જિગલી અને ખજૂર અને થોડા સમય પછી જિગલી અને ખજૂર બંને અલગ પડ્યા અને નવી ચેનલ બનાવી ખજૂર ભાઈ જે તમે અત્યારે જોઈ રહ્યા છો હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂર છે કોઈના જોડેથી છીનવી લેવું કે લઈ લેવું એ મહાન નથી પણ પોતાને જોડેથી જે આપવું ને એ મહાનતા છે ખજૂર ભાઈએ લોકોને આપવા માટે કંઈ ને કંઈક મોકાની શોધ કરતા હોય છે અને આપણા યુવા નેતાઓ લઈ લેવા માટે પાર્ટીઓ બદલતા હોય છે ત્યાંથી મળી જશે જ્યાંથી મળી જાય લઈ લેવું હોય છે હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે 95% હું આજીવન ગુજરાતીઓ માટે વાપરીશ ભાઈ એક વ્યક્તિ ધારે ને તો એકલા હાથે 200 ઘર બનાવીને લોકોને ઘરમાં ખુશો લાવી શકે છે પરંતુ આપણા નેતાઓ 4 રૂપિયાનું કોઈ કામ કરે ને તો એને દેખાડવા માટે 40 રૂપિયાની એડવર્ટાઇઝ કરે છે ક્યાંક ને ક્યાંક આજે બધા ગામડાઓમાં આવા જે સરપંચો છે એમના પરે પણ નકેલ ખેંચવાની જરૂર છે લોકો જે ઘણા ખરા લોકોનું કહેવું છે ખજૂર ભાઈ આટલું બધું કામ કરી રહ્યા છે લોકો માટે સારી બાબત છે પણ આપણે એક હાથે દાન કરીએ બીજા હાથને ના ખબર પડે એવી આપણામાં એક કહેવત છે તો ખજૂર ભાઈ તમારા વિડીયો બનાવીને એડવર્ટી કરવાની ક્યાં જરૂર પડે છે તો આવી વિચારધારા વાળા વ્યક્તિને મારે એટલું જ કહેવું છે કે મારા ભાઈ તે તારા દોસ્તને કોઈ દિવસ માવો કે વિમલ ખવડાવી છે ને તો ચૂપચાપ નહીં બેઠો હોય આખા ગામમાં ઢોલ વગડાયો હશે તો મેઇન મુદ્દો એમ છે કે ખજૂર ભાઈનું કામ વિડીયો થકી લોકો સુધી પહોંચે જરૂરિયાતમંદ લોકો ફરીથી એમની જોડે મદદ માગી શકે અને જેની જોડે છે એ આવા વિડીયો થકી પ્રેરણા મેળવીને બીજા લોકોની મદદ કરે અને તમારા જેવા લોકોને કોમેન્ટ કરવાનો મોકો આપે છે ને તમારો ટાઈમ પાસ થઈ જાય છે સેવા જ છે એ પણ ગરીબ લોકો માટે જરૂરિયાતમંદ લોકો માટે ખર્ચ કરી રહ્યા છે માટે ખજૂર ભાઈ ને મારી સલામ છે નિતિનભાઈ જાની બસ તમે આ રીતે આગળ વધતા રહો લોકોની સેવા કરતા રહો ભગવાન તમારી બધી મનોકામના પૂર્ણ કરશે અને લોકો તમારાથી પ્રેરિત થઈ રહ્યા છે એમાં સૌથી વધારે બાળકો છે મને થોડું ઉપકાર જેવું ફીલ થાય કેમ કે બહુ ખાય ખજૂર ભાઈ માટે મારી જોડે કોઈ શબ્દો નથી ગરીબોના બેલીવા ખજૂર ભાઈ હસતા રહે સ્વસ્થ રહે અને લોકોની સેવા કરતા રહે એવી આશા સાથે આપણે વિડીયોને અહીંયા પૂરો કરીએ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનો ભૂલતા નહીં અને નવા આવતો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ખજૂર ભાઈની બંને ચેનલોની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે જઈને ફોલો કરો અને મને પણ ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો કરવા માગતા હો તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે જઈને ફોલો કરો લવ યુ દોસ્તો જય હિન્દ